નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું સંસ્કાર વિદ્યાલયમાંથી ધોરણ 3 વિષય ઇંગ્લિશ તેમાં પાઠ 1, 2 અને 3નો જવાબ તમને નીચે મુજબ આપેલ છે. તેમાં સૌથી પહેલા પ્રશ્ન 1 છે, નીચેના ઉચ્ચારના સ્પેલિંગ અને અર્થ લખો. તેમાં સૌથી પહેલાં આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ છે. એમાં આપણે ઉચ્ચાર આપેલું છે, એમાં સૌથી પહેલાં પાઇનેપલ આપેલું છે, PINEAPPLE, પાઇનેપલ એટલે અનેનાસ. પછી મેંગો આપેલું છે, તો મેંગોને આપણે સ્પેલિંગ લખીશું MANGO, મેંગો એટલે કેરી. તેના પછી ટમાટો આપ્યું છે ઉચ્ચાર, તો TOMATO, ટમાટો એટલે ટમેટો. તેના પછી કેરટ આપ્યું છે, CARROT, કેરટ એટલે ગાજર. એના પછી કકુંબર આપ્યું છે, CUCUMBER, કકુંબર એટલે કાકડી. તેના પછી આપણે એપલ આપ્યું છે, APPLE, એપલ એટલે સફરજન. તેના પછી પ્રશ્ન બેમાં આપણે નીચેના ચિત્ર જોઈ સ્પેલિંગ લખવાના છે. તમને નીચે આપણે ચિત્ર આપેલા છે તે ઉપરથી આપણે એના સ્પેલિંગ લખવાના છે. સૌથી પહેલાં આપણે એપલનું ચિત્ર આપ્યું છે, તો આપણે એનો એપલનો સ્પેલિંગ લખ્યો, APPLE, એપલ એટલે સફરજન. તેના પછી આપણે કોબીજ આપી છે, CABBAG, કેબીજ એટલે કોબી. તેના પછી વટાણું એટલે પીઝનું ચિત્ર આપ્યું છે, PEAS, પીઝ એટલે વટાણું. તેના પછી આપણે કેળું એટલે બનાનાનું ચિત્ર આપ્યું છે, તો બનાના આપણે સ્પેલિંગ લખીશું, BANANA, બનાના એટલે કેળું. તેના પછી મરચું એટલે ચીલીનું ચિત્ર આપ્યું છે, તો સ્પેલિંગ લખીશું, CHILLE, ચીલી એટલે મરચું. તેના પછી રીંગણાનું ચિત્ર આપ્યું છે, તો બ્રિંજલ એટલે રીંગ, BRINJAL, બ્રિંજલ એટલે રીંગ. તેના પછી આપણે ગ્રેપ્સનું ચિત્ર આપ્યું છે, GRAPES, ગ્રેપ્સ એટલે દ્રાસ. તેના પછી ગ્વાવા એટલે જામફળનું ચિત્ર આપ્યું છે, GUAVA, ગ્વાવા એટલે જામફળ. તેના પછી આપણે પ્રશ્ન 3 જોશું. પ્રશ્ન 3 છે, નીચેના ઉચ્ચાર સામે અંગ્રેજી અંક લખવાના છે. સૌથી પહેલાં તમને નમૂના સ્વરૂપે 5 આપ્યા છે, 5 એટલે અંકમાં આપણે 5 લખીશું. તેના પછી આપણે 18 આપ્યું છે, 18 એટલે 1818. તેના પછી આપણે 14 આપ્યું છે ઉચ્ચાર, તો આપણે એનો અંકમાં 14 1414. તેના પછી ત્રીજામાં આપણે 16 આપ્યું છે, 16 1616. તેના પછી આપણે 9 આપ્યું છે, 9 ઉચ્ચાર છે, તો એનો આપણે અંકમાં 9 અંકમાં લખવાનું છે. તેના પછી પાંચમું છે 7, આપણે ઉચ્ચાર આપ્યું છે, તો એનું આપણે અંકમાં 7 લખવાનું છે. તેના પછી આપણે જોશું પ્રશ્ન 3 ચિત્ર ગણી અંગ્રેજી અંક સ્પેલિંગ લખો. તમને ચિત્ર આપ્યું છે, તે મારે એને કાઉન્ટ કરવાના છે, તે ઉપરથી અંક અને સ્પેલિંગ લખવાના આવશે. સૌથી પહેલાં તમને ફ્લાય એટલે ધજાનું ચિત્ર દેખાય છે, તે કેટલા ચિત્ર છે, તો કે 12 એટલે 1 2 12, એનો આપણે અંકમાં લખ્યો, તેના પછી બાજુમાં એનો સ્પેલિંગ લખવાનો. તેના પછી આપણે કેપ એટલે ટોપી, ટોપી આપણે આપેલી છે, એને આપણે ગણી એટલે 19 થાય, 19 આપણે અંકમાં લખ્યું અને બાજુમાં 19, NINETEEN, 19 એટલે 19. તેના પછી આપણે ત્રીજું ચિત્ર કપ આપ્યું છે, કપને આપણે કાઉન્ટ કર્યું, તો કેટલા થયા, 17, એનો બાજુમાં સ્પેલિંગ, SEVENTEEN, 17 એટલે 17. તેના પછી પ્રશ્ન 4 જોશું. પ્રશ્ન 4, નીચેના સ્પેલિંગ સામે તેના અર્થકોષમાંથી શોધી અને લખવાના છે. તમને અહીંયા 1 થી 12 આપ્યા છે સ્પેલિંગ, તેના આપણે ગુજરાતીમાં લખવાનું છે. સૌથી પહેલાં લેમન આપ્યું છે, તો લેમન એટલે શું થાય ગુજરાતી, લીંબુ. તેના પછી આપણે
કોલીફ્લાવર આપ્યું છે. કોલીફ્લાવર એટલે શું થાય ગુજરાતી, એનું ફૂલકોબી. તેના પછી આપણે ઓનિયન આપ્યું છે, ઓનિયન એટલે શું થાય એનું ગુજરાતી, ડુંગળી. તેના પછી ચોથું આપ્યું છે વોટરમેલન, વોટરમેલન એટલે શું થાય એનું ગુજરાતી, તરબૂચ. તેના પછી પાંચમું આપણે બ્રિંજલ આપ્યું છે, બ્રિંજલ એટલે રીંગણું. તેના પછી છઠ્ઠું આપ્યું છે કેબીજ, કેબીજ એટલે શું થાય એનું ગુજરાતી, કોબી. તેના પછી સાતમું આપ્યું છે ઇલેવન, ઇલેવનનું આપણે ગુજરાતી શું થાય, અગિયાર. તેના પછી આઠમું આપ્યું છે કોકોનેટ, કોકોનેટને આપણે ગુજરાતીમાં શું કહેવાય, નારિયેળ. તેના પછી આપણે નવમું રેડિશ આપ્યું છે, રેડિશ એટલે શું થાય ગુજરાતી, મૂળો. તેના પછી દસમું આપ્યું છે પેરીગ્રાટિંગ, પેરીગ્રાટિંગ એટલે દાડમ. તેના પછી આપણે અગિયારમું ઓરેન્જ આપ્યું છે, ઓરેન્જ એટલે શું થાય ગુજરાતી, નારંગી. તેના પછી બારમું આપ્યું છે લેડીઝ ફિંગર, લેડીઝ ફિંગર એટલે ગુજરાતી એનો ભીંડો થશે. તેના પછી આપણે પ્રશ્ન પાંચ જોશું. પ્રશ્ન પાંચમાં નીચેના અંકના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના છે. તેમાં આપણે અંક આપ્યા છે એને મુજબ આપણે સ્પેલિંગ અને ઉચ્ચાર અને અર્થ લખવાના છે. સૌથી પહેલાં તમને ફર્સ્ટ આપ્યું છે સેવન, સેવન આપણે અંકમાં આપ્યું છે તો આપણે એને સ્પેલિંગ લખીશું SEVEN, સેવન એટલે ગુજરાતી સાત. તેના પછી બીજું આપ્યું છે પાંચ, એનો સ્પેલિંગ થશે FIVE, ફાઈવ એટલે પાંચ. તેના પછી આપણે તેર એટલે 1 3 13, THIRTEEN, થર્ટીન એટલે તેર. તેના પછી આપણે 1 5 15 આપ્યું છે તો એનો આપણે સ્પેલિંગ લખીશું FIFTEETEEN, ફિફ્ટીન એટલે પંદર. તેના પછી ટ્વેન્ટી, TWENTY, ટ્વેન્ટી એટલે વીસ. આ આપણું ઇંગ્લિશનું પૂરું પેપર પૂરું થયું.